ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કાંડ અને કૌભાંડનો રાફડો ફાટ્યો હોય તેમ અને તમામ ભ્રષ્ટાચારના નત નવા રેકોર્ડ સર્જતા કૌભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે, એટલે કે ભાજપાનો ખેસ પહેરો, ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો. આજે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને 6,000 કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કૌભાંડ કર્યું છે, જે ખુદ સીઆઈડી ક્રાઇમે જાહેર કર્યું છે. અત્યારે જે એમની પોતાની પ્રેસ હતી તેમાં પણ આ આખી ઘટનાની અંદર સમજવા જેવું છે. ભાજપાના આ તમામમાં છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બીજે સોલ્યુશનના સાથે કેવી રીતે નિકટતા ધરાવતા ફોટોગ્રાફ સાથે છે. આપણે એમ કહીએ કે ફોટોગ્રાફ તો કોઈ પણ નેતા સાથે હોય, માનનીય મુખ્યમંત્રી શ્રી એની સાથે પણ એમને એવોર્ડ આપતા આપણે એ પણ સમજી શકીએ કે હોય શકે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાથે મીટિંગની અંદરનો કાર્યક્રમની તેમ છતાં એ પણ માની લઈએ, સીએમ સાહેબ સાથેના વ્યક્તિગત ફોટાને પણ એક તબકે માની લઈએ, પણ ભૂપેન્દ્રસિંહે પોતાના કાર્ડ નંબર સાથે ભાજપાનો ભરોસાની ભાજપા સરકાર ભલે સામાન્ય નાગરિકના 6,000 કરોડ ચાઉ કરી જાય પણ આ છે ભાજપાની ભરોસાની સરકાર. આ ભૂપેન્દ્રસિંહે પ્રજાની આગળથી, નાના રોકાણકારો આગળથી પૈસા મોટા પાયે લીધા અને ભાજપાની આગળ એમની કેસેટ છે. જ્યારે કોઈ આવું કૌભાંડ આવે ત્યારે હાથ ઊંચા કરીને કે આવું તો જાય જીવનમાં અમને મળતા રહેતા હોય, પણ આજે હું આપની સામે એક એવી પ્રકારનું કૌભાંડ જેને બીજેટ સોલ્યુશને કઈ રીતે આખી આખી મોટામાં મોટું ઉત્તર ગુજરાતનું એજ્યુકેશન કેમ્પસ કઈ રીતે ભાગીદારી કરી અને એમાં ભાજપાના શિરમોર નેતૃત્વ લઈને ત્યાંના સ્થાનિક તમામ નેતાઓ, એટલે એ ટુ ઝેડ, બી ટુ ઝેડ તો હતું બીઝેડ, પણ આ તો એ ટુ ઝેડ કૌભાંડના આપની સામે પુરાવા આપું છું. આ ગ્લોબલ એજ્યુકેશનની ઉદઘાટન સમારંભમાં જાન્યુઆરીની અંદર જે કૌભાંડ છે ગ્લોબલ કેમ્પસ, એ હવે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયો. નાણા કૌભાંડ કરવાના 6,000 કરોડની લૂંટ અને એમાં સીઆર પાટીલ ઉદઘાટક તરીકે છે. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર આ કેમ્પસના ઉદઘાટનમાં આવ્યા છે અને આ એમને સત્તાવાર એમના બીજેપીના ઓલા સંબંધ વિગતો સાથે મૂક્યું છે. સ્વાગત સમારંભોના ફોટા છે. અનાગરિક પુરવઠા ભીખુશી છે ત્યાં લગી તો સમજી શકાય કે વરિષ્ઠ નેતાઓને બોલાવે કેમ્પસના ઉદઘાટન. રદ્દીભાઈ પટેલ ભાજપાના મહામંત્રી તે પણ ઉદઘાટનમાં છે. દેશના પ્રધાનમંત્રીને બીજે સોલ્યુશન તરફથી સરસ મજાની પદયાત્રા માટેનો વિસામો, ભલે લોકોનું ઉઠમણું કરી ગયો, રફુ ચક્કર થઈ જાય, એ હવે આવે છે સૌથી મોટામાં મોટી વાત. આ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન હિંમતનગર હવે બીજે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયું. 18 જાન્યુઆરી 2024 ગુરુવારે આ ઉદઘાટન સમારંભમાં આ સંપૂર્ણ કેમ્પસ ખરીદવામાં આવ્યું નાના રોકાણકારોના પૈસાથી. બધા એકત્ર થયા, વિકાસ કેટલો જોરદાર, સુપર ડુપર જતી હે. અને પહેલા એના સમારંભના અધ્યક્ષ કોણ છે? સી આર પાટીલ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી, મુખ્ય મહેમાન શિક્ષણ મંત્રી, પ્રદેશના મહામંત્રી રદ્દીભાઈ ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક રાજ્ય મંત્રી કૌશલ્યભા કુંવરભા પ્રદેશ ઉપાધ્યક્ષ, અને હવે તમને આવે બાકીના એમના નેતાઓ. એ ટુ ઝેડ, બીજેડ નું તમામ છે પણ એ ટુ ઝેડ લોકો ભાજપના બોલાવ્યા. અને હજી ભાજપા એમ કે છે કે અમારે એમની સાથે આવું તો જાહેર જીવનમાં હોય. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના ખેસ પેરા પછી લૂંટના કારોબારના કારણે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી આ લૂંટના કારોબાર, એટલે કે તમે ગળામાં ખેસ ભાજપાનો નાખો અને લૂંટનું લાયસન્સ લો, આવા અનેક ભીખુશી જાલાઓ ગુજરાતમાં કારોબાર કરે પકડાય એટલે સાહેબ હાથ ઊંચા કરી દે, પણ હકીકતમાં ગુજરાતનો સામાન્ય નાગરિક લૂંટાઈ ગયો છે.
આ એવા લોકો લૂંટાઈ રહ્યા છે કે જેને નાની અમથી પોતાના પરિવારની દીકરીનો પ્રસંગ થશે, મને થોડાક પૈસા વધુ મળશે, એવી લોભ લાલચમાં આ પ્રકારની સ્કીમોમાં આવે. અને આ સ્કીમ બંધમાં નહોતી ચાલતી, ખુલ્લેઆમાંની ઓફિસો મંત્રીઓ અને સંત્રીઓ એમની આ જતા હતા. અને ભીખુસિંહભાઈ, આ ભાઈ ભીખુભાઈ ઝાલા બીજે સોલ્યુશનના, એ પણ મંત્રી અને સંત્રીની આ સારો એવો વ્યવહાર હતો. આ વ્યવહારના તાર ક્યાં સુધી સંકળાયેલા છે? આ તંત્રની અંદર ક્યાં ક્યાં સંત્રી ને ક્યાં ક્યાં મંત્રી ભાગીદાર છે? આના લાભાર્થી કોણ છે? લૂંટાયો સામાન્ય નાગરિક, રોકાણકાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું લાયસન્સ લેવું પડે, એનું આજ દિન સુધી કઈ પતો નથી. ગુજરાતની અંદર કોઈ પણ માણસ વ્યાજ નો ધંધો કરે, વ્યાજ ઉપર નાણાં ધીરવાનો ધીરધારનો, તો એની માટે લાયસન્સ લેવું પડે. ગૃહ રાજ્ય મંત્રીશ્રી તો કાયમ કહેતા હોય છે કે અમે એની ઉપર મોટી ધોસ બોલાવી છે, અમે બધું કરવાના છે. આ તો ખુલ્લેઆમ વ્યાજનો ધંધો હતો. આના લાયસન્સ હતા કે નહોતા ભાજપાનો કેસ હતો, પણ સત્તાવાર કોઈ લાયસન્સ હતું? તેવા સંજોગોની અંદર નાના રોકાણકારના પૈસા ડૂબાનાર આવા અનેક લોકો પોન્જી સ્કીમના નામે સુરતમાં હોય, અમદાવાદમાં હોય, રાજકોટમાં હોય, કે અત્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ગાજેલું એ સાબરકાંઠાની અંદરનું બીજે સોલ્યુશનનું હોય. આ તમામ બાબતોની અંદર આ માત્ર આપણે આ ઝાલા પૂરતું સીમિત નથી. આ કૌભાંડ હું જવાબદારીપૂર્વક કહું છું, ભાજપાના આશીર્વાદ વગર, સરકારના સંત્રી અને મંત્રીના આશીર્વાદ વિના આ સિસ્ટમેટિક લૂંટનો કારોબાર ચલાવવામાં આવ્યો છે. અને આ લૂંટના કારોબારીઓના લાભાર્થીઓ જે જે હોય છેતરાયા છે, એને ન્યાય મળે. અને જે જે લોકો ગોઠવણમાં ભાગીદારીમાં હતા, એ તમામ સામે ભાજપા સરકાર જો નીતિને નિયત સાફ હોય તો દાખલારૂપ કામગીરી કરે. મહેરબાની કરીને મંત્રી શ્રી, ગૃહ રાજ્ય મંત્રીશ્રી અને પ્રવક્તા મંત્રીશ્રી આવીને હજી સુધી કીધું નથી, અપેક્ષા રાખીએ છીએ. ખ્યાતિમાં પણ નથી બોલ્યા, કેમ નથી? એમની ખ્યાતિ પર કાષ્ટાય હશે. આમાં પણ હજી સુધી એવું બોલ્યા નથી કે ચમરબંધીને છોડીશું નહીં. તો ચમરબંધીને પકડાશો ક્યારે અને ક્યારે પકડશો? અને ભીખુસિંહ ઝાલા સાથેના, ઉપેન્દ્રસિંહ ઝાલા સાથેના કોણ કોણ લાભાર્થી છે ભાગીદારી હિસ્સેદારીમાં, તેની પણ સીઆઈડી ક્રાઇમ તપાસ કરે. તમામ લોકોના કોલ ડિટેલથી સામાન્ય માણસને, સાબરકાંઠાની અંદર સામાન્ય માણસને ખબર છે કોણ કોણ લોકોની અવર જવર હતી. નાના માણસને તો પોલીસ સુરાતન દેખાડે છે, નાના લોકોને તો પોલીસ વિઝ્યુઅલ સ્પેશિયલ આપે છે કે જો ચાલવા દેવાનો ન આવ્યો તો આર્થિક ગુનેગાર સામે પોલીસ તંત્ર અને ખાસ કરીને ભાજપાની સરકાર કેવા પગલાં લે છે તે ગુજરાત અને ગુજરાતીઓ જાણવા માંગે છે. સર, મને ગુજરાત સામે આવ્યા છે એક કે આ કુએ આપ એજ્યુકેશન કૌભાંડ લઈને આવ્યા છો, અત્યાર સુધી બીજેડના આખા સ્કેમની અંદર કેટલા રોકાણકારો ફસાયા છે એવો કોઈ આંકડો આપણી પાસે છે? બીજો પ્રશ્ન મારો કે આ કુએ જે ઉદઘાટન સમારંભ હતો તેમાં બાયડની ધારાસભ્ય ધવલસિંહભાઈ ઝાલાએ પણ એક નિવેદન આપ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ જે છે તે એકકા બે અને બેના ચાર કરવામાં ખૂબ માહિર છે અને હોશિયાર છે, એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આ બે મુદ્દાઓને કયા પરિપ્રેક્ષ્યમાં આપ જુઓ છો? જે રીતે પ્રાથમિક માહિતી આવી છે ને સીઆઈડી ક્રાઇમે જે પ્રથમ એમની પ્રેસ કરીને જાણ કરી છે માધ્યમોને, એમાં 6,000 કરોડનું આ કૌભાંડ, આશરે 14,000 કરતા વધુ રોકાણકારોને જે એના એજન્ટ, મુખ્ય એજન્ટ પકડાયો છે એને આપેલી પ્રાથમિક માહિતી ઉપરથી છે. લાભાર્થી કેટલા છે એની વિગત તો તપાસ થશે, ત્યારે બીજા કૌભાંડોની જેમ એ પણ પેટીમાં બંધ થઈ જશે તો ખબર નહીં. અને જ્યાં લગી સવાલ છે, આપે કીધું તે પ્રમાણે ત્યાંના તે વિસ્તારના ધારાસભ્ય શ્રીએ પણ એકના બે ને બેના ચારના નિષ્ણાત કીધી હતી, ત્યારે મંત્રી ને તંત્રી ને સંત્રી બધા હાજર હશે સમારંભમાં. એક તરફ ગુજરાત વધુ વધુ દેવાદાર રાજ્ય તરફ જતું જાય છે, અને જો આમની સ્કીમ જે અત્યારે સ્કેમ તરીકે બહાર આવી છે પણ એમની નિષ્ણાત સેવા હોય તો સરકારે તો શું આવા નિષ્ણાતોની સેવા ન લેવી જોઈએ? તો પછી ગુજરાત દેવામુક્ત થાય, ગુજરાતના ખરેખર એમની આગળ એટલી બધી ન્યાયપ્રિય વ્યવસ્થા હોય જ
જે બેન્કિંગ નેશનલાઇઝ બેંક કરતા ઓછું વ્યાજ આપે, જે કોઓપરેટિવ કરતા ઓછું વ્યાજ આપે અને વધારાના કેટલાય મોટા ફાયદા આપે, વિશિષ્ટ સેવાઓ આપે અને અનેક ગણું ઊંચું વળતર આપે, એટલે તો એ લોકો સંપૂર્ણપણે આપના માધ્યમમાં પણ આવી ગયું. એ વાત નાની એટલે રિપીટ કરીશ કે ઓફિશિયલી સ્ટેમ્પ પેપર ઉપર લખી આપવામાં આવતું હતું કે તમને કેટલા વળતરના કેટલા પ્રકારના ફાયદાઓ છે. હિંમત જો તમે, આ હિંમત જ દેખાડે છે કે ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદ વિના સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ ગુજરાતના નાગરિકોને લૂંટવાનો જે કારોબાર ચાલ્યો એમના આશીર્વાદ વિના શક્ય બને નહીં. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે 6,000 કરોડ કરતા પણ આંકડો ઊંચો જશે, પણ સરકાર પ્રમાણિકતાથી અને સાચા અર્થમાં એકાદ પૂરતું, આમ તો કાનને કોભાની ભાજપા સરકારની ઓળખ છે, પણ તેમ છતાં એકાદા કોભા કાનમાં આ બીજે સોલ્યુશન વાળામાં પણ દાખલારૂપ રીતે કાર્યવાહી કરવામાં આવે તો મને એમ લાગે છે બહુ બધા મોટા માથાઓ આના લાભાર્થી છે. નાના લોકો તો પોતાના પરિવારની કંઈક મહત્વ માટે લોભ લાલચમાં આવીને એમને રોકાણ કર્યું હશે, પણ જે મોટા મોટા લાભાર્થીઓ છે, જે બારોબાર વગર રોકાણના સીધા રાજકીય રક્ષણ આપવાના જે લાભાર્થીઓ છે, એ લાભાર્થીઓના નામ જો ખુલે તો સમગ્ર ગુજરાતમાં અનેક મંત્રી અને અનેક સંત્રીઓએ ગયે બેસવું પડે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુનઃ માંગ કરીએ છીએ કે આ બીજે સોલ્યુશન તો એક કૌભાંડ આવ્યું, રાજ્યના અનેક મહાનગરોમાં આ પ્રકારના કૌભાંડ ચાલે છે, ગુજરાતમાં આર્થિક ગુનાખોરીનો આંક આસમાને છે અને ભાજપાનો ખેસ પહેરીને આવા છેતરપિંડી કરનારા તત્વો બેકાબુ રીતે ગુજરાતમાં પોતાની લૂંટનો કારોબાર સુવ્યવસ્થિત રીતે ચલાવી રહ્યા છે. ત્યારે ગૃહ વિભાગ ચમરબંધીને છોડીશું નહીં એવા નિવેદન કરવાને બદલે એકાદ ચમરબંધીને પકડે તો મને એમ લાગે છે કે ગુજરાતના નાગરિકોને થોડીક રાહત થશે. સર, અંતિમ પ્રશ્ન છે કે અનેક લોકો છે, રોકાણકારો છે, તેની અંદર સરકારી અધિકારીઓ છે, પોલીસ કર્મીઓ છે, શિક્ષકો છે, પરંતુ આંકડાઓ જે છે રોકાણકારોના વધારે છે, પરંતુ કોઈ વ્યક્તિ છે તે બોલવા તૈયાર નથી, ફરિયાદ આપવા તૈયાર નથી, તમામ લોકો મૌન સેવ્યું છે, શું થવું જોઈએ આખા કેસની અંદર, કેવી રીતે જુઓ છો? ગુજરાતમાં જે કોઈ પ્રકારની ફરિયાદો આવે, મોટું કૌભાંડ થાય ત્યારે રોકાણકારોને ડર લાગે છે. આપણે જોયું છે કે અનેક વખત અનેક ગુનામાં ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે એ ગુનેગાર હોય તે પ્રકારનું વર્તન થાય છે. એટલે કે ભોગ બનનારને એવા પ્રશ્નો પૂછવા આવે, તમે ક્યાંથી પૈસા લાવ્યા હતા, કઈ રીતે તમે ત્યાં ગયા હતા. હકીકતે તો આરોપીને બરાબરની રિમાન્ડ લેવાની હોય, એની બદલે ફરિયાદીની રિમાન્ડ લેવામાં આવે, એના કારણે અનેક રોકાણકારો સામે નથી આવતા અને એના કારણે જ આવા છેતરપિંડી કરનારાઓ, પોન્જી સ્કીમ ચલાવનારાઓ બે રોકટો ગુજરાતમાં લૂંટનો કારોબાર ચલાવે છે. ત્યારે હું પુનઃ માંગ કરું છું કે સરકારે પોતે સામેથી આવીને આવી પોન્જી સ્કીમના 6,000 કરોડના મોટા સ્કેમમાં જો સરકારની નીતિ અને નિયત સાફ હોય અને એમને એમ હોય કે ગુજરાત અને ગુજરાતીઓને ન્યાય આપવા માંગે છે એકાદ કાંડમાં, તો એમને તાત્કાલિક પણ એક નંબર જાહેર કરીને તમામ રોકાણકારોની ફરિયાદ સામેથી લેવી જોઈએ. જે સંત્રી અને મંત્રીઓના આશીર્વાદથી આ કૌભાંડ ચાલ્યું હોય તેની પણ વિગતો એમને જાહેર કરવી જોઈએ. હું પુનઃ એ વાત તો ઉચ્ચાર કરું છું કે સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ બીજે સોલ્યુશન 6,000 કરોડનો લૂંટનો કારોબાર શક્ય નથી. અને આ ખુલ્લેઆમ લૂંટનો કારોબાર હતો, આ ખાનગીમાં નહોતો. એટલે ખુલ્લેઆમ લૂંટમાં જે ખેલ કરનારાઓ છે, નાના રોકાણકારો ડૂબ્યા, હેરાન પરેશાન થયા, એમની જીવનમરણની મૂડીઓ એમાં જતી રહી, અનેક લોકો ભોગ બન્યા અને જે મોટા લાભાર્થીઓ છે એ લોકો અત્યારે આનંદ અનુભવી રહ્યા હોય ત્યારે સરકારની સીધી જવાબદારી બને છે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીની સીધી જવાબદારી બને છે કે રોકાણકારો, નાના રોકાણકારો ભોગ બન્યા છે એની ઉપર મૃદુ રીતે આપ એમની પ્રત્યે સંવેદનશીલતા દાખવો અને બીજે સોલ્યુશનના લૂંટના કારોબાર ચલાવનાર સામે મક્કમ પણ પગલાં લો, તો જ આપની છાપ જાહેરાતોમાં મૃદુ અને મક્કમ કહેવાને બદલે હકીકતમાં ગુજરાત અને ગુજરાતીઓ મૃદુ અને મક્કમ ગણશે.